બીજી બાજુ કાળમાં અત્યંત ઉપયોગી સાબિત થનારા ઓક્સિજન પ્લાન્ટ હાલ ધૂળ ખાતા નજરે પડી રહ્યા છે કોરોના કાળમાં જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં ત્રણ ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત કરાયા હતા ન્યૂઝ ગુજરાતીની ટીમ જામનગરની સરકારી હોસ્પિટલ ગુરુ ગોવિંદસિંહમાં રિયાલિટી ચેક કરવા પહોંચી હતી જેમાં ત્રણ ઓક્સિજન પ્લાન્ટમાંથી હાલ એક જ પ્લાન્ટ કાર્યરત હોવાનું સામે આવ્યું છે ત્યારે કોઈપણ પ્રકારની ઇમરજન્સી આવે તો બંધ પડેલા આ પ્લાન્ટ ઉપયોગી નીવડશે કે કેમ તે એક મોટો સવાલ છે અને અન્ય સંસ્થાઓ તરફથી મળેલ પ્લાન્ટ્સ જે છે એ એમાંથી એક અત્યારે એક્ટિવલી ફંક્શનલ છે અને બીજા બે હાલ આજના દિવસે મેન્ટેનન્સમાં છે જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં આવેલા ત્રણ જે પ્લાન્ટ છે ઓક્સિજન પ્લાન્ટમાંના બે ઓક્સિજન પ્લાન્ટ છે તે બંધ જોવા મળી રહી છે હાલ ન્યૂઝ એટીન અહીં જે મુખ્ય કોવિડ હોસ્પિટલ હતું તેની બાજુમાં આવેલું જે ઓક્સિજન પ્લાન્ટ છે ત્યાં પહોંચ્યું છે હાલ ઓક્સિજન જનરેટ કરતાં જે આ ટેન્ક અને પ્લાન્ટ છે એ બંધ જોઈ શકાય છે જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો હાલ પણ અહીં જે પ્લાન્ટ છે તે પ્લાન્ટની અંદરની તમામ જે વસ્તુઓ છે તે વસ્તુઓ બંધ જોવા મળી રહી છે અને મેન્ટેનન્સ માટે આ પ્લાન્ટ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જે પ્રકારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ પ્લાન્ટ અહીં બંધ જોવા મળી રહ્યું કોઈ પણ વ્યક્તિ પણ નથી જયારે ન્યુઝ એટીન અહીં પહોંચ્યું ત્યારે અલીગઢી તાળું છે તે જોવા મળી રહ્યું છે અને પ્લાન્ટ છે તે બંધ હાલતમાં જોવા મળ્યું છે જામનગરની અંદર કોરોના કાળ વખતે ત્રણ જેટલા જે પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા હતા તેમાં બંધ હાલતમાં બે પ્લાન્ટ છે તે સામે આવ્યા છે જ્યારે એક પ્લાન્ટ જ માત્ર ચાલુ હોય તેવું સામે આવ્યું છે આવનારા સમયમાં કોઈ પણ પ્રકારની જે ઘટના ઘટે કે કોઈ પણ પ્રકારની ઓક્સિજનની જરૂર પડે તો ઇમરજન્સી સમયે આ પ્લાન્ટ ચાલુ થાય કે કેમ તે પણ એક સવાલ ઉભો કરે છે કિંજલ કારસરિયા ન્યૂઝ એટીન ગુજરાતી જામનગર